નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેમેસ્ટ્રીની અંદર ફરીથી એક ચેપ્ટર ભણવાનું છે. ચેપ્ટર નંબર 1, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ. આ ચેપ્ટરનો ગુણભાર 4 માર્કનો છે, એટલે 2-2 માર્કના પ્રશ્ન અથવા તો 1 માર્કના અને 2 માર્કના પ્રશ્ન આની અંદરથી પૂછી શકવાની શક્યતા વધારે છે. જ્યારે જ્યારે પ્રશ્ન આવશે 1 માર્કના 2 માર્કના, હું તમને કહેતી જઈશ, તમે તમારી બુકની અંદર લખતા જાજો, અંડરલાઇન કરતા જાજો. શરૂ કરીએ ચેપ્ટર નંબર 1, કેમિકલ રિએક્શન્સ એન્ડ ઇક્વેશન્સ. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કેમેસ્ટ્રીના જેટલા પણ ચેપ્ટર ભણ્યા એમાં દરેક વખતે મેં તમને કીધેલું હતું કે આ ચેપ્ટર્સ છે તે કેમેસ્ટ્રીનો પાયો છે, જેનો આપણે બીજા ચેપ્ટર્સમાં ઉપયોગ કરશું. તો એ પાયાનો ઉપયોગ હવે પછી આપણે આ બધા હવેના ચેપ્ટરમાં કરવાનો છે, જેમ કે ધાતુ અને અધાતુનો પાઠ અને 5મો ચેપ્ટર, ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 5. એમાં તમે જે કંઈ પણ ભણી ગયા છો એ બંને ચેપ્ટરનો અહીંયા ઉપયોગ આપણે થોડો ઘણો કરશું. જેમ કે 1-20 તત્વો, ધાતુ, અધાતુ, અર્ધધાતુ, 1-20ની અંદર કયા કયા તત્વોનો સમાવેશ થાય છે, એમાં એક તત્વ બીજા તત્વ સાથે જોડાય તો શું બને, કેવી રીતે બને, એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે. એટલા માટે આપણે સૌથી પહેલાં 3જું ચેપ્ટર, પછી 5મો ચેપ્ટર અને હવે આપણે 1લું ચેપ્ટર ભણશું. રોજિંદા જીવનની નીચેની દર્શાવેલી પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું થાય છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે શું થાય છે. ત્યાર પછી લોખંડના તવા, તપેલા કે ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે શું થાય છે. દ્રાક્ષનું આથવણ થાય ત્યારે, ખોરાક રંધાય છે ત્યારે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય છે ત્યારે અને આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે. તો કે દરેક પરિસ્થિતિમાં કોઈ ને કોઈ પ્રક્રિયા થાય છે. જેમ કે ઉનાળામાં ઓરડાના તાપમાને, ઓરડાનું તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર, ઉનાળાની અંદર નોર્મલી આમ પણ તાપમાન છે તે વધારે હોય છે, આસપાસનું રૂમ ટેમ્પરેચર છે તે 28-30°C કે 25-30°C જેટલું હોય. એમાં તમે દૂધને આખી રાત ખુલ્લું રાખી મૂકો, ફ્રીજમાં ન મૂકો તો દૂધ છે તે બીજે દિવસે બગડી જાય છે. તો બગડવાનું કારણ શું? તો કે રાસાયણિક પ્રક્રિયાઓ. દૂધની અંદર ગરમીને કારણે કાંઈક એવી રાસાયણિક પ્રક્રિયા થઈ જેથી દૂધ બગડી ગયું. તેવી રીતે લોખંડનો ખીલો, એને વાતાવરણમાં, ભેજવાળા વાતાવરણમાં બહાર ખુલ્લો રાખવામાં આવે તો, કે લોખંડનું પતરું છે, કોઈ પણ લોખંડની વસ્તુ હોય એને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લું રાખી દેવામાં આવે તો ધીમે ધીમે તેના પર કથ્થાઈ રંગની પોપડી, જેને આપણે કાટ કહીએ છીએ, તે કાટ જામી જાય છે. એનો મતલબ એવો થયો કે ભેજને કારણે લોખંડમાં કાંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્યાર પછી દ્રાક્ષનું આથવણ આવે છે. આપણે બજારમાંથી દ્રાક્ષ ખરીદીએ છીએ, બરાબર, એ દ્રાક્ષ થોડોક સમય તમે રાખી મૂકો તો ખટાશ આવી જશે, ગંધ આવશે, વાસની અંદર, દ્રાક્ષની અંદર વાસ આવવા માંડે છે. અને અમુક જગ્યાએ દ્રાક્ષનો આથો કરી તેમાંથી ફ્રૂટ જ્યુસ જેને કહેવામાં આવે તે બનાવવામાં આવે છે. તો આ દ્રાક્ષનું આથવણ જે આવે છે એની અંદર આથો આવવામાં પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. ખોરાક રંધાય છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે, એક પદાર્થ બીજા સાથે મિક્સ થાય છે. આપણા શરીરની અંદર એ ખોરાક જાય, મોઢા દ્વારા ચવાય, આપણે ગળે ઉતારીએ, ખોરાક પેટમાં પહોંચે, જઠરમાં પહોંચે તો જઠરની અંદર એટલે કે આપણા પેટમાં, સ્ટમકમાં ઘણા બધા ઉત્સેચકો જેને રાસાયણિક દ્રવ્ય કહેવામાં આવે, કેમિકલ્સ જે છે જે ખોરાકનું પાચન કરે છે, તે દરેકે દરેક રાસાયણિક પ્રક્રિયા કરી આપણા ખોરાકને પચાવે છે. અમુક જે છે ખોરાક છે એનું શોષણ કરશે, આપણને એમાંથી પોષણ આપશે, નકામો ખોરાક છે તે આગળ વધશે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન અંદર આવે છે, CO2 બહાર નીકળે છે, તો એ પણ રાસાયણિક પ્રક્રિયા થઈ, કારણ કે એમાં કોણ આવ્યું, તો કે રાસાયણિક વાયુઓ, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. એનો મતલબ આ ઉપરની દરેક પરિસ્થિતિમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કે સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે. પહેલાં જે વસ્તુ કે પદાર્થ હતો એ પછી નથી હોતો, એમાં કંઈક બદલાવ આવી ગયો હોય છે, એનું કારણ છે રાસાયણિક પ્રક્રિયાઓ. કંઈક એવી પ્રક્રિયા થાય છે જેથી કરીને પદાર્થ છે એની અવસ્થા બદલાય, એનો સ્વભાવ બદલાય, એનો ગુણધર્મ બદલાય, એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ક્યારેક ક્યારેક આખે આખા પદાર્થનું સ્વરૂપ અને તેનું સ્ટ્રક્ચર પણ બદલાઈ જાય, તેનો આખો આખો ઉપયોગ બદલાઈ જાય. પહેલાં પદાર્થનો ઉપયોગ કંઈક અલગ રીતે થતો હોય, આપણે અલગ જગ્યાએ તેનો ઉપયોગ કરતા હોઈએ, હવે એ પદાર્થ બીજા સાથે જ્યારે મિક્સ થાય રાસાયણિક રીતે ત્યારે એ પદાર્થ નથી રહેતો, પોતાના ગુણધર્મ ગુમાવી દે છે અને કંઈક અલગ જ રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ.
એ અલગ અલગ પ્રકારના પદાર્થો આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છે. દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ. દાખલા તરીકે સોડિયમ વત્તા ક્લોરિન, એટલે કે એને પ્લસ સીએલ માઇનસ, સોડિયમનો ધન આયન બને. કેવી રીતે બને હવે તમને ખબર છે. 281 બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન બહાર જાય, ધન આયન બનાવે, એને પ્લસ એ ગુમાવેલો ઇલેક્ટ્રોન ક્લોરિન મેળવે, એ સીએલ માઇનસ ઋણાયન બનાવે અને 288 અષ્ટક્રચના પૂરી થાય. ધનાયન એને પ્લસ અને ઋણાયન સીએલ માઇનસ બે ભેગા થાય આકર્ષણને કારણે અને એને પ્લસ સીએલ માઇનસ વચ્ચે આયનીય બંધ બને. બંધ છે એના દ્વારા એને સીએલ એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે મીઠું કહીએ છીએ, એ મીઠું બને છે. બરાબર, એટલે આપણે કહીએ છીએ કે મીઠું બનવામાં કોઈક રાસાયણિક પ્રક્રિયા થઈ. એ રાસાયણિક પ્રક્રિયા આવી રીતે થાય છે. એમ દરેકે દરેક પદાર્થ બનવામાં કોઈ ને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ જ હોય છે. ચેપ્ટર છે તે આગળ વધારતા પહેલાં એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે હું તમને જેટલી વસ્તુ કહું છું એમાંથી જ લગભગ પ્રક્રિયાઓ થતી હોય છે. દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ગરમી જવાબદાર હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઓછું તાપમાન જવાબદાર હોય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થવા માટે દબાણ જવાબદાર હોય, એટલે કે દબાણ ઉપર દબાણ આપો પદાર્થ ઉપર તો પ્રક્રિયા થઈ શકે. અમુક રાસાયણિક પ્રક્રિયા કરવા માટે બહારથી બીજા પદાર્થોને એડ કરવા પડે, ઉમેરવા પડે, તો આપણે જે જોઈએ છીએ તે આપણને મળશે. બરાબર, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે તે ગરમી, તાપમાન, દબાણ આવા બહારથી તમે જે પદાર્થો ઉમેરો છો, ભેજ છે, બસ એની હાજરીમાં જ થતી હોય છે. એમાં આયનીય બંધ બનતો હોય છે અથવા તો સહસંયોજક બંધ બનતો હોય છે અને બસ આવી ચાર પાંચ વસ્તુને લીધે જ પ્રક્રિયાઓ થતી હોય છે અને અલગ અલગ પ્રકારના પદાર્થો બનતા હોય છે. તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે. આપણે કેવી રીતે જાણી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ 1.1 ચાલુ કરતા પહેલા એમાં ચેતવણી આપેલી છે જે અમારા માટે છે કે શિક્ષકની મદદથી જ આ પ્રવૃત્તિ કરવી અને વિદ્યાર્થીઓએ આંખના રક્ષણ માટે ચશ્મા પહેરી લેવા. પણ તમારે કઈ પ્રવૃત્તિ તો કરવાની છે નહીં. બરાબર, જોઈએ શું છે આ પ્રવૃત્તિ. તમારી લોકો પાસે અત્યારે ટેક્સ્ટબુક હશે, એટલે પેન્સિલથી અથવા બોલપેનથી અહીંયા ઉપર આકૃતિની ઉપર જગ્યા છે ત્યાં બધા જ ફરજિયાત અત્યારે લખી લેજો કે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા. આપણે જે પ્રવૃત્તિ અત્યારે ભણવા જઈ રહ્યા છીએ એ મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા છે. કેવી રીતે થાય છે આપણે એ ભણવાનું છે. તો કે લગભગ 3-4 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પાતળી પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો. કાચ પેપર એટલે તમને બધાને ખબર છે કાચ કાગળ કહેવાય. આપણે ઘરમાં કલર કરતા હોઈએ ત્યારે જે કલર નવો કલર કરવો હોય ફરીથી, તો જૂનો કલર ઉખેડવા માટે જે કાચ કાગળ આપણે વાપરીએ છીએ, સેન્ડ પેપર જેને કહેવાય, તે એ પટ્ટીને ઘસવાની અને તેને શુદ્ધ કરવાની. હવે પટ્ટીને શું કામ ઘસવાની? તો આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યા હતા ધાતુના ગુણધર્મની અંદર કે ધાતુ હંમેશા શુદ્ધ સ્વરૂપમાં હોય છે, એટલે ચળકાટવાળી સપાટી ધરાવે છે કોઈ પણ ધાતુ. એટલે મેગ્નેશિયમની પટ્ટીને તમે કાચ પેપર વડે ઘસી નાખો એટલે એની સપાટી ચળકાટવાળી શુદ્ધ થઈ જશે. હવે એ મેગ્નેશિયમની પટ્ટીને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાણસી કે ચીપિયાથી પકડી લો. પકડી લીધી. હવે તમને ડાબી બાજુએ હાથ વડે બર્નર છે જેને બન્સન બર્નર કહેવાય, જે પ્રયોગશાળાની અંદર હોય, એલપીજી બાટલો હોય એની સાથે ફિટ કરેલું હોય, એ બન્સન બર્નર છે એને ચાલુ કરવાનું અને બન્સન બર્નરની જ્યોતમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવાની છે. બરાબર, એમાં જેવી રીતે આપેલી છે એવી રીતે સળગાવવાની. થોડોક સમય પછી તમે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોઈ શકશો કે મેગ્નેશિયમની પટ્ટી સળગીને ભૂકો થઈ જશે અને સફેદ રંગની રાખ મળશે. આ રાખ છે તે નીચે વાટકીમાં ભેગી થાય છે જેને વોચ ગ્લાસ કહેવાય. અને આ રાખ છે, ભૂકો છે, તે બીજું કાંઈ નથી, મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે શું? તો ભણી ગયા છીએ આપણે મેગ્નેશિયમ ધાતુ છે
અને ઓક્સિજનની હાજરીમાં આગ સળગે એટલે મેગ્નેશિયમ ધાતુની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ અને ધાતુનો ઓક્સાઇડ બન્યો મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રંગનો હોય છે એટલે વાટકીની અંદર તમને જે ભૂકો મળ્યો વોચ ગ્લાસમાં એ સફેદ રંગનો છે. એક માર્કનો એમસીક્યુ પૂછાશે, લખવું હોય તો લખી લેજો અથવા પાછળ જો આપેલું હોય તો જોજો, અન્ડરલાઇન કરજો કે મેગ્નેશિયમ પટ્ટીનો રંગ સફેદ, મેગ્નેશિયમ ઓક્સાઇડનો, મેગ્નેશિયમ ઓક્સાઇડના ભૂકાનો રંગ સફેદ હોય છે. એક માર્કનો પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમ ઓક્સાઇડ કેવા રંગનો હોય છે, તો લખવાનું અથવા તો એમસીક્યુમાં હોય તો સફેદ રંગનો પાવડર હોય છે, બરાબર. અને અહીંયા મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO બને છે એનું સૂત્ર આપણે અહીંયા આગળ જોઈએ. તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ રાખમાં પરાવર્તિત થાય છે. એટલે કે અન્ડરલાઇન કરજો અને ડાબી બાજુ જગ્યા છે ત્યાં લખજો એક માર્ક. મેગ્નેશિયમની પટ્ટી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ રાખમાં પરિવર્તિત થાય છે, જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ કહેવામાં આવે છે. મેગ્નેશિયમ તેમજ હવામાં ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે. આ એક માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી છે પ્રવૃત્તિ 1.2. પ્રવૃત્તિ 1.2માં એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો. તમે શું અવલોકન કરો છો? અને સાથે સાથે આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ. એક કોનિકલ ફ્લાસ્કમાં અથવા તો કસનળીની અંદર થોડા ઝીંકના દાણા લો, બરાબર. તેમાં મંદ HCl અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો, જેમાં અહીંયા નીચે આકૃતિ આપેલી છે. જો ફરીથી કહું છું, આકૃતિ જે છે તે પ્રવૃત્તિ 1.3ની છે, નહીં કે 1.2ની. જોઈએ, હમણાં નીચે તમારા ટેક્સ્ટ બુકમાં હશે. અહીંયા જુઓ, આ પ્રવૃત્તિ છે, બરાબર. આકૃતિ બીજા નંબરની, પણ પ્રવૃત્તિ કઈ? તો કે ત્રીજી પ્રવૃત્તિ છે. આ ચેપ્ટરની બીજી આકૃતિ છે, એટલે નીચે લખેલું છે આકૃતિ 1.2, પણ આકૃતિ છે એ કેટલામાં નંબરની પ્રવૃત્તિની છે? ત્રીજી પ્રવૃત્તિની. આ ફ્લાસ્ક છે, કાચનો હોય છે, નાનો અને મોટો આવા પ્રકારના કાચના ફ્લાસ્ક મળે છે, જેને કોનિકલ ફ્લાસ્ક કહેવાય. કોનિકલ એટલે કે કોન એટલે શંકુ આકાર, ઉપરથી સાંકડો હોય, શંકુ છે તે, ઉપરના ભાગેથી નીચેથી પહોળો હોય, બરાબર. એટલે એને કોનિકલ ફ્લાસ્ક કહેવાય, જેનું બીજું નામ છે ચંબુ. એમાં એસિડ લેવાનું છે, મંદ એસિડ. મંદ એટલે તો કે પાણીનો ભાગ વધારે હોય તેવો એસિડ લેવાનો છે. કાં તો તમે હાઇડ્રોક્લોરિક એસિડ HCl લઈ લો અથવા તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 લઈ લો, પણ મંદ લેવાના છે, જેમાં પાણીનો ભાગ વધારે હોય, એસિડનો ભાગ ઓછો હોય તેવો. કોઈ પણ એક એસિડ લેવાનું છે, તેમાં લોખંડની ખીલી અથવા તો ઝીંકના દાણા ઉમેરવાના છે. ઝીંક એટલે કે ZN ધાતુ, ઝીંકના દાણા ઉમેરવાના છે અને ઉપરથી ચંબુ છે તેને બૂચ વડે ઢાંકી દેવાનું છે, રબર અથવા લાકડાનું બૂચ. આ બૂચની અંદર એક કાણું હોય છે, એક અથવા બે. એ કાણામાંથી એક નળી તમે પસાર કરી શકો છો. ધીમે 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 તમે જોશો કે જેવું તમે દાણાદાર ઝીંક છે તે એસિડમાં દાખલ કરશો, આ ઝીંકમાંથી ધીમે ધીમે એસિડમાંથી પરપોટા સ્વરૂપે એક વાયુ છૂટો પડતો જોવા મળે છે. ઓટોમેટિક પરપોટા છૂટા પડતા જોવા મળે, અને આ પરપોટા છે તે હાઇડ્રોજન વાયુના હોય. એ નળી વડે પણ તમે એને બહાર કાઢી શકો, હાઇડ્રોજન વાયુને એકઠો કરી શકો. એટલે અહીંયા લખેલું છે આકૃતિમાં H2 વાયુ, હાઇડ્રોજન વાયુ, બરાબર. હાઇડ્રોજન વાયુ છે તે હવામાં છૂટો ન પડી જાય, હવામાં મુક્ત ન થઈ જાય, એટલા માટે બૂચ ઉપર, બૂચ વડે ઉપરથી ઢાંકવામાં આવે છે ચંબુને. એક માર્કનો MCQ છે કે મંદ HCLની અથવા મંદ સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા થાય તો કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો તમારે જવાબ લખવાનો હાઇડ્રોજન વાયુ, અથવા પ્રક્રિયા પૂર્ણ કરવાનું તમને કહેશે કે દાણાદાર ઝીંકની અને મંદ એસિડની, હવે પછી તમે કોઈ પણ એસિડ લ્યો, મંદ એસિડની રાસાયણિક પ્રક્રિયા યોગ્ય સમીકરણ સાથે જણાવો, જે આપણે અત્યારે જોશું. હમણાં પહેલાં પ્રવૃત્તિ 1.2 સમજીએ, જે તમને
અહીંયા ઉપર આપેલી છે કે એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો. તો સૌથી પહેલાં બધાએ કમ્પલસરી ફરજિયાત તમારી ટેક્સ્ટબુકમાં અને ટેક્સ્ટબુકમાં જ, બીજે ક્યાંય નહીં, ફરજિયાત ટેક્સ્ટબુકમાં પેન્સિલથી જ્યાં તમને અનુકૂળતા હોય, બને તો નીચે જગ્યા હશે ટેક્સ્ટબુકમાં, આ જ પેજ ઉપર જગ્યા હશે અથવા ઉપર જગ્યા હશે ત્યાં લખો. લેડ નાઇટ્રેટનું સૂત્ર લખવાનું છે, અણુસૂત્ર. લેડ નાઇટ્રેટ ઇઝ ઇક્વલ ટુ, એટલે કે બરાબર કરીને PbNO3 ટ્વાઇસ, જેમ અહીંયા લખેલું છે, મારું પોઈન્ટર તમે જોઈ શકો છો. PbNO3 ટ્વાઇસ આખે આખું સૂત્ર છે, આને કહેવાય લેડ નાઇટ્રેટ. બરોબર, આ લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર છે. આ લેડ નાઇટ્રેટને ટેસ્ટ ટ્યુબમાં લેવાનું છે, તેમાં બીજું દ્રાવણ ઉમેરવાનું છે, તે છે પોટેશિયમ આયોડાઇડ. ફરીથી બીજું અણુસૂત્ર લખો, પોટેશિયમ આયોડાઇડ ઇઝ ઇક્વલ ટુ KI, જે અહીંયા મેં લખેલું છે, પોઇન્ટર છે મારું ત્યાં, KI. તમે શું અવલોકન કરો છો? બંને દ્રાવણ ભેગા થાય છે ત્યારે, તો એના માટે આપણે રાસાયણિક પ્રક્રિયા લખવી પડશે કે લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ ઇટ ગીવ્સ, શું મળે? તો ઇટ ગીવ્સ મળે લેડ આયોડાઇડ વત્તા પોટેશિયમ નાઇટ્રેટ. એ રાસાયણિક સમીકરણ લખવું પડશે, અને તમારા માટે જ મેં અહીંયા લખેલું છે, તમે જોઈ શકો છો અહીંયા મારું પોઇન્ટર જ્યાં છે ત્યાં તમે જોઈ શકો છો આખે આખું સમીકરણ લખેલું છે મેં. આ સમીકરણ છે લેડ નાઇટ્રેટ, એટલે કે PbNO3 ટ્વાઇસ તમારે બધાએ ફરજિયાત લખવાનું છે. એવું લાગે તો લેડ નાઇટ્રેટનું સૂત્ર લખો, પ્લસ 2KI ઇટ ગીવ્સ PbI2 વત્તા 2KI, સોરી 2KNO3, એવું આવશે અહીંયા છેલ્લે 2KNO3, એટલે કે લેડ નાઇટ્રેટ વત્તા પોટેશિયમ આયોડાઇડ દ્વારા આપણને શું મળે છે? તો કે લેડ આયોડાઇડ એટલે કે PbI2 વત્તા 2KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટનું સૂત્ર છે, તમને હું અહીંયા બતાવું છું, એ લખજો. અહીંયા ભૂલથી ખોટું લખાઈ ગયેલું છે, 2KNO3 આ રીતે લખવાનું છે. અહીંયા મેં ઝૂમ કરીને જે મેં બતાવેલું છે એ સૂત્ર લખવાનું છે. આ જ સૂત્ર મેં નીચે લખેલું છે, પરંતુ છેલ્લે લાસ્ટમાં મારાથી ભૂલથી 2KI લખાઈ ગયેલું છે, ત્યાં તમારે 2KNO3 લખવાનું છે. ટૂંકમાં આ સમીકરણ છે તે 100% સાચું છે. એક અહીંયા ખાલી લાસ્ટમાં મારાથી જે ભૂલ હતી નીચેના સમીકરણમાં તે સુધારી લેજો. આ આખે આખું સમીકરણ સાચું છે, અને આ સમીકરણ છે એ તમારી પ્રવૃત્તિ 1.2 એનો જવાબ છે કે લેડ નાઇટ્રેટમાં પોટેશિયમ આયોડાઇડને એડ કરીએ, બેને ભેગા કરીએ તો શું મળે? તો મળે લેડ આયોડાઇડ. એટલે હવે તમે ત્રીજું અણુસૂત્ર લખો, લેડ આયોડાઇડ બરાબર PbI2 વત્તા છેલ્લે છૂટું શું પડે? તો કે પોટેશિયમ નાઇટ્રેટ. અને ચોથું સૂત્ર લખો પોટેશિયમ નાઇટ્રેટનું, KNO3. ફરીથી બોલું છું, આ પહેલું સૂત્ર છે લેડ નાઇટ્રેટનું, બીજું સૂત્ર છે પોટેશિયમ આયોડાઇડનું, ત્રીજું સૂત્ર છે લેડ આયોડાઇડનું, અને અહીંયા ચોથું સૂત્ર છે પોટેશિયમ નાઇટ્રેટનું. બરાબર, જેમાં જ્યારે આપણને લેડ આયોડાઇડ મળશે એટલે કે PbI2 મળશે અહીંયા એરા પછી જમણી બાજુ, આ લેડ આયોડાઇડ છે, આ લેડ આયોડાઇડ છે, એ પીળા રંગનો હોય છે પદાર્થ, એ મળે છે પાવડર સ્વરૂપે. બરોબર, લેડ આયોડાઇડ પીળા રંગનો પાવડર સ્વરૂપે મળે છે. એટલે એક માર્કનો MCQ તરીકે પ્રશ્ન પૂછાય કે લેડ આયોડાઇડ કેવા રંગનો પદાર્થ છે, તો લખવાનો પીળો રંગ. એટલે અહીંયા મેં લખેલું છે, જુઓ, PbI2 ઇઝ ઇક્વલ ટુ પીળો રંગ, પીળા રંગનો પદાર્થ હોય છે. તમે પણ લખી લેજો. એક માર્કની પ્રક્રિયા અને એક માર્કનું MCQ આમાંથી નીકળે છે. બરાબર, એવી રીતે આકૃતિમાંથી પણ પ્રક્રિયા પૂછાય, કેવો વાયુ નીકળે છે અને તેનો પ્રક્રિયા લખો અથવા પ્રક્રિયા પૂર્ણ કરો. અહીંયા પણ પ્રશ્ન ચિહ્ન મૂકી દેશે જ્યાં મારું પોઈન્ટર છે અહીંયા,
અહીંયા પ્રશ્નચિહ્ન મૂકી દઈએ, આપણે ચાર ઓપ્શન હોય એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો કે અહીંયા શું આવે એ આપણે લખવાનું, બરાબર છે? ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિ એટલે કે પ્રવૃત્તિ પહેલી, બીજી, ત્રીજી એને આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનોમાંથી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય. તો કે અવસ્થામાં પરિવર્તન આવે છે, રંગમાં પરિવર્તન આવે છે, અહીંયા વાયુનો ઉદ્ભવ થાય છે, તાપમાનમાં પરિવર્તન આવે છે. અવસ્થામાં પરિવર્તન એટલે શું? તો કે ઘન અવસ્થા હોય, જેમ કે મેગ્નેશિયમ છે તે ઘન અવસ્થાની પહેલાં હતું, તમે એને સળગાવ્યું તો ભૂકો થઈ ગયો, બરાબર. એવી રીતે અહીંયા દાણાદાર ઝીંક છે તો એ જો કે ભૂકો છે એ પણ ઘન પદાર્થ જ કહી શકાય, પણ પહેલાં જે ચોક્કસ હતું એ પછી ભૂકો થઈ ગયું. અહીંયા હાઇડ્રોજન વાયુ સ્વરૂપે મુક્ત થાય છે તો ગેસિયસ અવસ્થા લખી શકાય. આ રીતે તાપમાનમાં પરિવર્તન આવે છે. આમ જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેના સાંકેતિક નિરૂપણ વિશે એટલે કે ટૂંકમાં કેવી રીતે લખી શકાય તેના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે તમારા માટે અતિ આઈએમપી પ્રશ્ન, જે આ આકૃતિ તમે જુઓ છો, બરાબર, આ પ્રશ્ન છે એ ફેરવીને એવો પૂછે છે કે પ્રયોગશાળામાં, લખવું હોય તો લખી લેજો, પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો પ્રયોગ વર્ણવો, અથવા પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો. આ રીતે પૂછી શકાય તો આ જવાબ આવશે, બરાબર. ઓકે, હવે આવે છે આપણા દરેકે દરેક પ્રવૃત્તિના પ્રશ્નના જવાબ, એટલે કે ટેક્સ્ટ બુકના જે બ્લુ ક્વેશ્ચન્સ છે એના આન્સર છે. કે અહીંયા પહેલી પ્રવૃત્તિનો પ્રશ્ન છે કે મેગ્નેશિયમ ઓક્સાઇડવાળો મેગ્નેશિયમની પટ્ટી જે સળગે છે એના પ્રશ્નના જવાબ છે કે ઉપરોક્ત પ્રવૃત્તિ પરથી તમે શું અવલોકન કર્યું તેના સંદર્ભમાં નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન પહેલો છે, મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે? તો તમને ખબર જ છે કે મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ સક્રિય છે, ખૂબ જ ક્રિયાશીલ છે. આથી હવામાં તેનું સરળતાથી દહન થાય છે, એટલે કે હવામાં ઓક્સિજન સાથે સરળતાથી સળગી શકે છે જલ્દીથી, એટલા માટે તેને લેવામાં આવે છે. કારણ કે સક્રિય ધાતુ છે, 5 Mm ધાતુ જે છે એનીમાંની એક સક્રિય ધાતુ છે, ઓક્સિજન સાથે સળગી ઉઠે છે એટલે મેગ્નેશિયમ ધાતુ લેવાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હોય છે? તો કે મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કાચ પેપરથી ઘસેલી હોવાથી ચમકતી શ્વેત રંગની હોય છે. મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગે છે આ પ્રશ્ન પૂછાય. તો કે જગારા મારતી સફેદ રંગની જ્યોતથી, પ્રજ્વલિત જ્યોતથી સળગી ઉઠે છે. વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે? વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડની હોય છે અને આ રાખ પણ સફેદ રંગની હોય છે. હવામાં ઓક્સિજન અને નાઇટ્રોજન હોવાથી મુખ્યત્વે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે, પણ ખાલી મેગ્નેશિયમ ઓક્સાઇડ નથી બનતો, નાઇટ્રોજનની સાથે પણ મેગ્નેશિયમ છે તે પ્રક્રિયા કરે છે, બરાબર. એટલે મેગ્નેશિયમ નાઇટ્રેટ પણ બની શકે, જેમ કે થોડાક પ્રમાણમાં બને, Mg3N2, બરાબર. આ ખાલી જાણકારી માટે હતું. મેગ્નેશિયમ ઓક્સાઇડ બનવાની રાસાયણિક પ્રક્રિયા લખવા તમારે બધાએ તમારી ટેક્સ્ટબુકમાં કમ્પલસરી લખવાની છે, એટલે કે 2 Mg સોલિડ અવસ્થા છે, વાયુ ગેસિયસ ઓક્સિજન છે, ઇટ ગીવ્સ ગરમી હોવાથી, અહીંયા જો મેં આગળ કીધું હતું કે આપણે ગરમી, તાપમાન, દબાણ વગેરેની હાજરીમાં જ રાસાયણિક પ્રક્રિયા મોટે ભાગે થાય છે. તો અહીંયા ગરમીને ત્રિકોણ વડે દર્શાવાય, એરાની ઉપર અથવા એરાની નીચે, મોટે ભાગે દરેક પરિબળ જે હોય જે લાગુ પડતા હોય પ્રક્રિયામાં એને એરા ત્રિકોણ ઉપર, એરા ઉપર ત્રિકોણ વડે દર્શાવાય. 2 MgO મળે છે, બંને બે બે છે, સામાન્ય કાઢો એટલે 2 MgO તમારે લખવાનું નીચે. મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રંગનો પાવડર, એ પણ ઘન અવસ્થામાં હોય. અને ફરીથી યાદ દેવડાવી દો, તમારે બધા એક લીટી વધારાની લખવાની છે, ગમે ત્યાં લખી લેજો તમે જગ્યા હોય ત્યાં. ધાતુના ઓક્સાઇડ મોટે ભાગે હંમેશા બધા જ
ઘન સ્વરૂપમાં જ હોય છે. કોઈ પણ ઓક્સાઇડ હોય, મેગ્નેશિયમ ઓક્સાઇડ એક જ નહીં, કોઈ પણ ઓક્સાઇડ હોય એ ઘન સ્વરૂપમાં જ હશે. એટલે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા તમે ભણો કે લખો કે સમજો, એ ઓક્સાઇડની અવસ્થા હંમેશા સોલિડ જ આવે, સોલિડ જ આવે ને સોલિડ જ આવે, કારણ કે એ ધાતુના ઓક્સાઇડ છે, ઘન સ્વરૂપના જ હોય છે. પછી છે પ્રવૃત્તિ 2.1.2, જે ટેક્સ્ટબુકના પેજ નંબર 2 ઉપર હમણાં આપણે જોઈ તે છે. એના પ્રશ્ન જોઈએ. એનો હેતુ છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. જે આપણે જોઈ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેર્યું તો તમને શું અવલોકન જોવા મળ્યું? તો સૌપ્રથમ તો લેડ નાઇટ્રેટ છે તમને કેવા રંગનો દેખાય છે? તો કે લેડ નાઇટ્રેટ છે તે પાવડર હોય છે, સફેદ રંગનો, બરાબર. પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનો રંગ કેવો હોય છે? પોટેશિયમ આયોડાઇડ છે તે રંગવિહીન હોય છે અને કલર હોતો નથી. લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પાવડર હોય, એ પાવડરને પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ હોય એમાં ઉમેરવાનો, બેને મિક્સ કરવાના. એટલે મિક્સ થતાં ત્રીજો પદાર્થ મળે એ છે પોટેશિયમ આયોડાઇડ, કે આઈ. આ પોટેશિયમ આયોડાઇડ, સોરી, લેડ આયોડાઇડ મળે છે, PbI2. આ લેડ આયોડાઇડ છે તે પીળા રંગનું હોય છે, અહીંયા તમે જોઈ શકો છો. અને બંને વચ્ચેનું સંતુલિત કરતું સમીકરણ લખો તો અહીંયા તમે જોઈ શકો છો, લેડ નાઇટ્રેટ જે મેં તમને ઉપર આપી દીધેલું છે અગાઉથી જ, તે PbNO3 ટ્વાઇસ, પાવડર છે એટલે ઘન પદાર્થ, એમાં જલીય દ્રાવણ ઉમેરેલું છે પોટેશિયમ આયોડાઇડનું, એટલે જલીય દ્રાવણની અવસ્થા થશે એકવા. ઇટ ગિવ્સ, એટલે કે શું થશે? તો કે લેડ છે ધાતુ છે, ધાતુ હંમેશા ધન આયન બનાવે. આયોડિન છે અહીંયા તે ઋણાયન બનાવે, અધાતુ છે. તો આનો ધન આયન અને આનો ઋણાયન આપણે અગાઉ ભણી ગયા છીએ, પહેલાંનો ધન આયન બીજાનો ઋણાયન બે ભેગા થાય અને પ્રક્રિયા દ્વારા પદાર્થ નવો બને, સંયોજન બને છે PbI2. વૈધુ કોણ? તો કે બીજાનો ધન આયન અને પહેલાંનો ઋણાયન એ બંને જોડાય, એટલે શું બન્યું? તો કે 2KNO3. સંતુલિત સમીકરણ છે કે નહીં જોઈએ તો ડાબી બાજુ લેડ એક જ છે, અહીંયા જમણી બાજુ પણ લેડ એક જ છે. ડાબી બાજુ NO3 ટ્વાઇસ છે, જમણી બાજુ NO3 ટ્વાઇસ જ છે. હજી ખબર ન પડે તો જોઈ લ્યો, નાઇટ્રોજન કેટલા? આખા કાઉન્સની બહાર 2. અહીંયા નાઇટ્રોજન કેટલા? 2, બરાબર. ઓક્સિજન કેટલા? 3 × 2 = 6, અહીંયા તમે જોઈ શકો છો. એવી રીતે ઓક્સિજન કેટલા? 3 × 2 = 6. અને પોટેશિયમ અને આયોડિન 2 કેટલા? 2 × 2. તો પોટેશિયમ અને આયોડિન છે જમણી બાજુ પણ 2 × 2. તમે જ્યારે એક માર્કનો પ્રશ્ન પૂછાય કે આ એક માર્કની અંદર આખી આખી રાસાયણિક પ્રક્રિયા પૂછાશે, અહીંયા તમને જે 3 નંબરમાં પ્રશ્ન લખેલો છે ને એ પ્રશ્ન તમને આપી દેશે કે આ સમીકરણ લખો, અને આખે આખું સમીકરણ એક માર્કમાં લખવાનું, બરાબર છે. અવસ્થા લખવી ફરજિયાત છે, અવસ્થાનો 1/2 માર્ક હશે. જો કંઈ પણ ભૂલ હશે, સંતુલિત સમીકરણ નહીં હોય, પરમાણુની સંખ્યા પણ સંતુલિત જો નહીં હોય તો 1/2 માર્ક કપાઈ જશે. અને બીજું ખાસ, બધાના ગુજરાતી નામ અથવા તો રાસાયણિક નામ, વિજ્ઞાનની ભાષામાં રાસાયણિક નામ લખવા ફરજિયાત છે. જેમ કે NaCl ની નીચે સોડિયમ ક્લોરાઇડ લખવું ફરજિયાત છે, એમ લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ, લેડ આયોડાઇડ એ બધું લખવું ફરજિયાત છે. એટલે કોઈ પણ રાસાયણિક સમીકરણ લખો, દરેકની નીચે એના નામ લખવા ફરજિયાત હોય છે. એટલે પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે તમારે પણ લખવાના રહેશે. અને આ લેડ આયોડાઇડનો રંગ છે પીળો. અહીંયા દ્વિવિસ્થાપનની પ્રક્રિયા થાય છે. દ્વિવિસ્થાપન એટલે શું? તો કે આ પ્રથમ સંયોજન, એટલે કે પહેલું અણુસૂત્ર, જે મારું પોઈન્ટર જ્યાં છે તે, બરાબર, એ છૂટું પડે છે. એવી રીતે બીજું અણુસૂત્ર, અહીંયા મારું પોઈન્ટર છે તે, એ છૂટું પડે છે. છૂટા પડી બે ક્રોસિંગ થઈ જાય છે અને એકબીજાના ધન આયન એકબીજાના ઋણ આયન સાથે ગોઠવાઈ જાય છે. એટલે બધા જ પોતપોતાની જગ્યા છોડી દે છે અને એની જગ્યાએ બીજા ગોઠવાઈ જાય છે, બરાબર. તો વિસ્થાપન એટલે શું? તો કે વિસ્થાપન એટલે છૂટું પડવું. પણ 2 વખત વિસ્થાપનની ક્રિયા થઈ, 1 વખત નહીં. એક ધનાયન છે તે ઋણાયન સાથે જોડાય છે,
એ એક વિસ્થાપનની પ્રક્રિયા. એવી રીતે બીજો ધન આયન છે તે બીજા ઋણ આયન સાથે જોડાય છે, તો બે વખત છૂટું પડે છે અને ભેગું થાય છે એટલે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. આગળ આપણે આવશે આ ચેપ્ટરમાં ત્યારે ફરીથી સમજાવીશ. જુઓ અહીંયા આકૃતિ ખૂબ સરસ આપેલી છે, નીટ એન્ડ ક્લીન છે. સિંકના ટુકડાની આસપાસ શું દેખાય છે? તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જણાય છે, બરાબર. પરિણામે ઝીંકના ટુકડાની આસપાસ પરપોટા દેખાય છે. કોનિકલ ફ્લાસ્ક ઉપર સી અસર થાય, તો કે જેમ જેમ હાઇડ્રોજન વાયુ છૂટો પડે તેમ હાઇડ્રોજન વાયુ તો દહનશીલ છે, ગરમ વાયુ છે, એટલે ફ્લાસ્ક તો કાચનો બનેલો હોય એટલે કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે અને આ ગરમીને અનુભવી શકાય છે સ્પર્શ કરીને. ઝીંકના ટુકડાને મંદ HCl વચ્ચે થતી પ્રક્રિયા લખો. તો અહીંયા લખેલી છે એક માર્કનો પ્રશ્ન IMP. તમારે ફરજિયાત આ પણ લખી લેવાનું છે ટેક્સ્ટબુકની અંદર. થોડુંક બધું ભેગું થશે પણ નાના અક્ષરે લખજો અથવા તો વચ્ચે એક પેજ ચોંટાડી દેજો. બુકમાં તો તમારે લખવાનું છે જ, ટેક્સ્ટબુકમાં લખો તો વધુ સારું, કેમ કે પરીક્ષામાં વાંચતી વખતે પહેલાં તમારે પાઠ્યપુસ્તક જ મદદમાં આવશે. ઝેડન ધાતુ છે એટલે અવસ્થા સોલિડ, હાઇડ્રોક્લોરિક એસિડ છે તે મંદ કીધું છે એટલે પાણી વધારે હોય એટલે જલીય દ્રાવણ કહેવાય એટલે એકો અવસ્થા. ક્રોસિંગ થાય છે, ઝીંક છે તે ધન આયન છે, ક્લોરિન છે હાઇડ્રોક્લોરાઇક એસિડનો, ક્લોરિન છૂટો પડી જાય ઋણ આયન છે એટલે ZnCl ધન આયન ઋણ આયન જોડાય. એવા ટોટલ Cl કેટલા છે? તો બે, એટલે ZnCl2. વૈધુ કોણ? તો કે હાઇડ્રોજન H2. હાઇડ્રોજન વાયુ છે એટલે અહીંયા અવસ્થામાં પરિવર્તન આવ્યું. પહેલાં હાઇડ્રોજન જલીય દ્રાવણ સ્વરૂપે હતો, પછી વાયુ સ્વરૂપે છૂટો પડી ગયો એટલે અવસ્થામાં બદલાવ આવે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન. અને અહીંયા ગરમી છૂટી પડે છે વાયુની સાથે, એટલે જે પ્રક્રિયામાં ગરમી છૂટી પડતી હોય તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. એટલે આ પ્રશ્ન એક માર્કની અંદર પૂછાય. મોસ્ટ IMP છે કે ઝીંકના ટુકડા અને મંદ HCl વચ્ચે થતી પ્રક્રિયા કેવા પ્રકારની છે? તો કે ઉષ્માક્ષેપક છે, એટલે કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ સ્વરૂપે. બે માર્કનો પ્રશ્ન અહીંયા ફરીથી પૂછી શકાય, જે અહીંયા આપેલો છે તે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો ચાર પ્રકારના મોટે ભાગે ફેરફાર જોવા મળે. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, હમણાં આપણે ઉપર જોયું, અહીંયા હાઇડ્રોજન છે ક્લોરિન સાથે જોડાણો અને એસિડ બનાવ્યો, પાણી સાથે જલીય દ્રાવણ બનાવ્યું, જ્યારે ક્લોરિન છૂટો પડી ગયો એટલે ઓટોમેટિક તે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ ગયો એટલે અવસ્થા બદલાણી. રંગ પરિવર્તન જોવા મળે, પહેલાં લેડ નાઇટ્રેટ હતો તે પાવડર સ્વરૂપે હતો સફેદ રંગનો, બરાબર, અને પછી તેમાં જલીય દ્રાવણ ઉમેરવામાં આવ્યું ત્યારે પીળા રંગનો પાવડર બની ગયો, તો રંગ પરિવર્તન જોવા મળે છે સફેદમાંથી પીળો રંગ. આમ પ્રક્રિયા દરમિયાન ત્રીજી વસ્તુ બને છે, અમુક વાયુ ઉત્પન્ન થાય છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે અને તાપમાનમાં પણ ફેરફાર થાય, એટલે કે ઝીંકના ટુકડા આ જ પ્રક્રિયા. અહીંયા તમે જોઈ શકો છો ચંબુ છે, હાઇડ્રોજન વાયુ છૂટો પડે એટલે ગરમ થાય છે ફ્લાસ્ક. તો પહેલાં ફ્લાસ્ક ઠંડો હતો, તાપમાન નહોતું કાંઈ એટલું બધું, ઓછું તાપમાન હતું, પછી હાઇડ્રોજન વાયુ જેવો છૂટો પડ્યો ચંબુ છે તે ગરમ થવા માંડ્યો, તાપમાન વધ્યું એટલે એટલે પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન આવે, અમુક વાયુ છૂટા પડી શકે, તાપમાન બદલી શકે. આમ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આવા બધા ફેરફારો થઈ શકે છે. આ ચેપ્ટરની અંદરથી અત્યાર સુધી જેટલું સમજાવેલું છે એમાંથી જો કંઈ ન સમજાય તો કમેન્ટ કરવાની તમને છૂટ છે જ, બરાબર છે. આ ઉપરાંત આગળ જેટલા પણ વિડીયો અત્યાર સુધીના ચાલ્યા છે 5 મહિનામાં 6 મહિનામાં, એમાંથી કંઈ ન સમજાય તો ચોક્કસથી મને પૂછો. 10 પ્રશ્ન જેવા પ્રશ્ન ભેગા થશે તો એનો અલગથી વિડીયો આખો બનાવશું આપણે સ્પેશિયલ તમારા માટે આ સોલ્યુશન સાથે, જે તમે તમારી બુકની અંદર લખી શકો છો. બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડીયો શેર કરો, બરાબર છે. ખાસ જ્યાં જ્યાં હું એક એક માર્કના પ્રશ્ન કહેતી જાઉં છું આ ચેપ્ટર માટે ખૂબ મહત્ત્વના છે, ઝીણી ઝીણી વસ્તુ ખૂબ મહત્ત્વની છે, આગળ તમારે કેમેસ્ટ્રીમાં ખૂબ કામમાં આવી શકે એવું છે, એટલે ધ્યાન રાખીને આ વિડીયો જોજો અને સાંભળજો. ખાસ લખવાનું કીધું છે, આ વખતે આ ચેપ્ટરમાં તમારે લખવાનું વધુ રહેશે ટેક્સ્ટબુકની અંદર જ, શક્ય હોય તો પેન્સિલથી લખવું જેથી કરીને ચેકચેક થાય ઓછી, બરાબર છે, જેથી કરીને વાંચતી વખતે તમારી સામે જ બધી વસ્તુ આવે, વાંચવામાં સહેલું પડે. લાઇક કરજો વિડીયો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.
સ્ટે હોમ સ્ટે સેફ થેન્ક યુ